हेलो फ्रेंड्स, जय हिंद, नमस्कार मित्रों। अत्यार सुधीना आपणा बीएससी एसवाई ना अभ्यास में आपणे इन्फाइनाइट सीरीजना चेप्टर नी अंदर जे आपणो सेकंड चेप्टर एटले के बीजो चेप्टर छे आपणो अभ्यासक्रम नो, जेना आपणे पार्ट 9 सुधी में रेशियो टेस्ट नो आपणे अभ्यास करी रह्या छीए। जेमां रेशियो टेस्ट में चल वाळो जे एक्जाम्पल छे ए आपणे एक आपणे लास्ट विडियो लेक्चर में जोयो हतो, जेनो आपणे नेक्स्ट एक एक्जाम्पल चल वाळो जे रेशियो टेस्ट उपर आधारित छे जेनो आपणे अहींया अभ्यास करशुं। अने जे मित्रो चार मार्क्सनी दृष्टिए बहु 4 થી 5 માર્ક્સની દ્રષ્ટિએ આઈએમપી ગણી શકાય। સો ફ્રેન્ડ્સ, વી હેવ નાઉ ડિસ્કસ કન્વર્જન્સ ફોર ગિવન એક્ઝામ્પલ। અને આપણને આપેલું જે છે તે એ આવા ફોર્મમાં આપેલી છે, એકના છેદમાં 2√1 એટલે કે 1/2√1 પ્લસ x स्क्वायर डिवाइडेड बाय 3√2 एंड थर्ड टर्म इज x रेस टू 4 डिवाइडेड बाय 4√3 एंड लाइक दैट डॉट डॉट डॉट। तो मित्रों અહીંયા આપણે દર વખતની જેમ જ્યારે રેશિયો ટેસ્ટ હોય ત્યારે આવી રીતે ચલવાળા એક્ઝામ્પલ હોય તો પણ ભલે અને સંખ્યાવાળા હોય તો પણ ભલે આપણે એનું એનમું પદ મેળવવું પડે। So friends, we can look here that here 1 is means is x raised to 0 power. Like we can see that here power is 0, here is 2, now here is 4. It means power is in proportion to multiplication of 2. એટલે કે મિત્રો આપણે એવું કહી શકીએ કે એનું એનમું જે પદ છે એમાં x ની 2n એવી ઘાત તમે લઈ શકો છો। એનું n જે nમું પદ જે છે એમાં x ની 2 અથવા તો 2n માઇનસ 2 પણ લઈ શકો। જો આ પહેલું પદ તમે ન ગણો અને આને તમે 2n પદ લ્યો તો એ રીતે પણ ગણી શકાય। તો હિયર nth ટર્મ ઇઝ કમિંગ x raised to 2n। ત્યાર પછી છેદની વાત કરીએ મિત્રો, તો અહીંયા પહેલા પદમાં 2 છે, પછી 3, પછી 4, એનો મતલબ કે જેટલામું પદ જે છે જેટલામું પદ અહીંયા જો આ પહેલું પદ ગણી તો આનું 2n થાય, આ બીજું પદ ગણી તો આની માથે 2n, એનો મતલબ કે અહીંયા જે ઘાત છે આપણે x રેસ્ટ ટુ 2n લીધી છે એટલા માટે રેડી। બાકી તમે જો પહેલા પદાને ગણો તો અહીંયા 0 ઘાત જોતી હોય તમે કેવી રીતે ગણો, આ રીતે કે x ની 0 એટલે x ની 0 બરાબર હું આમ લખી શકું x ની 2n તો 2 1 મૂકો તમે પહેલા પદમાં તો 2 ઘાત આવે, આપણે તો 0 ઘાત છે, x રેસ્ટ ટુ 2n માઇનસ શું લેવી પડે 2। તો તમે એ રીતે જો એક્ઝામ્પલ ગણો તો x રેસ્ટ ટુ શું આવશે 2n માઇનસ 2। એટલે કે જો તમે આને પ્રથમ પદ ગણીને ચાલો તો અહીંયા x ની 0 ઘાત છે એટલે 0 ઇક્વલ ટુ 2n માઇનસ 2। હવે તમે આમાં 1 મૂકો તો 2 માંથી 2 જાય તો અહીંયા તમને પાવર 0 મળી જાય, પછી તમે 2 મૂકો તો 2 દૂને 4 એટલે કે 2 ટુ 4 માઇનસ 2 2, એનો મતલબ સેકન્ડ ટર્મમાં અહીંયા તમને પાવર 2 મળી જાય। તો આ રીતે મિત્રો આપણે સૌ પ્રથમ અંશની વાત કરી, છેદમાં અહીંયા જુઓ પ્રથમ પદમાં 2, બીજામાં 3, ત્રીજામાં 4, એનો મીનિંગ કે જેટલામું ટર્મ છે એનાથી એક વધુ છે એટલે કે અહીંયા એનમાં ટર્મમાં એન પ્લસ 1 લખવા પડે મારે। બીજું સાઈડમાં જે છે અહીંયા 1, 2, 3 અંડર રૂટ છે તો એનો મતલબ કે અહીંયા રૂટમાં આપણે એન લખવા પડે એટલે રૂટ ઓફ એન। તો આ રીતે આપણે આનું એન્થ ટર્મ ઓફ ગિવન સિરીઝ યુ એન વી કેન ઓબટેન। સો ફ્રેન્ડ્સ, નાવ એન્થ ટર્મ ઓફ ગિવન સિરીઝ un is equal to x raised to 2n minus 2 divided by n plus 1 and root of n lucky. Now for the ratio test we are going into un plus 1, so write down un plus 1। So ahiya mitro x raised to 2n minus 2 che eni upar 2 n ni jagahe n plus 1 mukto ane tame jo mitro eno sadrup apo તો અહીંયા તમે જોઈ શકો છો કે આનું સાદરૂપ આ રીતે આવશે 2n પ્લસ 2 માઇનસ 2, 2 2 કેન્સલ થઈ જાય એટલે કે હવે ભૂલથી અહીંયા 2n માઇનસ 1 નથી થતો પાવર, પરંતુ n ની જગ્યાએ n પ્લસ 1 મૂકશો એટલે આપણને જે un પ્લસ 1 નો પાવર એ પ્યોર 2n મળશે। તો un પ્લસ 1 માટે x રેસ ટુ 2n ડિવાઇડેડ બાય હિયર n પ્લસ 1 છે, અહીંયા તમે n ની જગ્યાએ n પ્લસ 1 મૂકો તો તમને n પ્લસ 2 થશે એટલે એક ટર્મ વધશે
અને જ્યાં રૂટ n છે ત્યાં આપણે અંડર રૂટ માં n પ્લસ 1 મળશે એટલે કે અહીંયા ટોટલી જેટલું n છે ત્યાં બધી જગ્યાએ આપણે n પ્લસ 1 મૂકવાથી આપણને un પ્લસ 1 છે એ આ પ્રકારનું મળે હવે આપણે રેશિયો ટેસ્ટ તરફ આગળ વધી તો રેશિયો ટેસ્ટ फ्रेंड्स इन रेशियो टेस्ट लिमिट n टेंस टू इनफाइनाइट यू एन प्लस वन अने डिवाइडेड बाय यू एन हवे आपणे अहींया बन्ने टर्मनी वेल्यू पुट करीए अने आगळ वधी तो लिमिट n टेंस टू इनफाइनाइट यू एन प्लस वन एटले आ बधा पद तो एक्स नी टू एन डिवाइडेड बाय एन प्लस टू इंटू अंडर रूट ऑफ एन प्लस वन અને ઇનટુ મલ્ટીપ્લિકેશનમાં મિત્રો એટલે કે આ જ્યારે યુએન અહીંયા લખું ત્યારે આપણને ખ્યાલ છે કે એને આપણે વ્યસ્ત કરીને મૂકવું પડે કારણ કે આપણે યુએન પ્લસ વનના છેદમાં યુએન મૂકીએ છીએ તો આને આપણે વ્યસ્ત કરીને લખીએ તો કંઈક આવા પ્રકારે આવશે ટુ એન માઇનસ ટુ અને આ જે છેદમાં છે એ અહીંયા અંતમાં એન વત્તા એક ઇન્ટુ રૂટ એન થશે મિત્રો આ રીતે આપણે જ્યારે કિંમત મૂકી દઈએ ત્યાર પછી આપણે અમુક પદ એવી રીતે અરેન્જ કરીએ એટલે ગોઠવીએ જેથી અંશ અને છેદમાં પદ ઉડાડી શકાય તો અહીંયા તમે જોઈ શકો છો કે x ની જે 2n ઘાત છે એમાં એને x ની 2n માઇનસ 2 ઇન્ટુ x નો સ્ક્વેર એમ હું લખી શકું અહીંયા મિત્રો 2n માંથી બે ઘાત મારે ઓછી કરવી હોય તો બાજુમાં બે બીજી લખવી પડે એવું બીજું અહીંયા n પ્લસ 1 ને n પ્લસ 2 એ બંનેમાંથી મિત્રો n કોમન કાઢો એટલે ઇન્ફાઇનાઇટ ખાતું એ બંને પદ બંધ થઈ જાય અહીંયા રૂટ એન છે તો છેદમાં આમાંથી રૂટ એન કોમન કાઢો એટલે એ પણ બંને ઉડી જાય તો આ બંને પદ પણ નડતા મટી જાય એનો મતલબ એવો છે મિત્રો કે અહીંયા જે કંઈ આપણે ફેરફાર કરશું એ એવી રીતે કરશું જેથી અંશ અને છેદમાં પદ ઉડી જાય અને બીજું કે જે ઇન્ફાઇનાઇટ આપણે લિમિટ મૂકવાથી આપણે ટર્મ બની જાય છે એ બને નહીં તો હવે હું એ રીતે અરેન્જ કરી અને લખું તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ x ની 2n છે એને x ની 2n માઇનસ 2 ઇન્ટુ x નો સ્ક્વેર લખી શકાય એટલે કે જો તમે આ બંનેને ભેગી કરો તો 2 પ્લસ ને 2 માઇનસ ઉડી જાય એટલે x ની 2n બની જાય બીજું આમાંથી n કોમન કાઢો તો n કોમન કાઢશો એટલે 1 પ્લસ 1 અપોન n વધશે અહીંયા એટલે કે મિત્રો હવે આ તો ઉડવાના છે તો અહીંયા લિમિટ ઇન્ફાઇનાઇટ મૂકવા આપણને જવાબ આવે કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં ઇન્ફાઇનાઇટ નહીં આવે અને રૂટ એન છે એ તો ઓલરેડી છેદમાં ઉડી જવાના છે કારણ કે આપણે અહીંયાથી રૂટ એન કોમન કાઢશો છેદમાં જે સાદરૂપ આપવાનું છે એમાં અહીંયાથી મિત્રો એન કોમન કાઢો એન કોમન કાઢીએ એટલે એન ની જગ્યાએ 1 અને 2 માંથી એન કોમન નીકળે એટલે 2 બાય એન આવશે અહીંયાથી રૂટ એન કોમન કાઢીએ તો રૂટ એન કોમન કાઢીએ એટલે અહીંયા વર્ગમૂળમાં આપણી પાસે અંડર રૂટમાં 1 પ્લસ 1 અપોન એન વધશે અને બાકીનું જે ટર્મ છે એ જેમનું તેમ એટલે કે એક્સપ્રેસ ટુ 2n માઇનસ 2 લખીએ હવે જે પદ અહીંયા અંશ અને છેદમાં કેન્સલ આઉટ થાય છે એને આપણે ઉડાડીએ તો આ બંને કેન્સલ થાય બીજું મિત્રો અહીંયા એન સાથે એન કેન્સલ થશે સાથે સાથે અહીંયા રૂટ એન સાથે રૂટ એન કેન્સલ થશે અને બાકી બધામાં આપણે લિમિટ મૂકીએ તો હવે એક્સ નો સ્ક્વેર એ જેમના તેમ અહીંયા તો કે 1 પ્લસ 1 અપોન ઇન્ફાઇનાઇટ છેદમાં એ જ રીતે મિત્રો અહીંયા 1 પ્લસ 2 અપોન ઇન્ફાઇનાઇટ એટલે આખે આખું પદ જો કે આ 0 જ થશે અને ત્યાર પછી અહીંયા પણ મિત્રો વર્ગમૂળમાં 1 વત્તા 1 ના છેદમાં ઇન્ફાઇનાઇટ મૂકી શકાય તો આ આખે આખું પદ જે છે મિત્રો એ 1 આવે કારણ કે 1 પ્લસ 0 થાય તો તમે કહી શકો કે આનો જે આન્સર છે એ તમને એક્સ સ્ક્વેર મળશે એક્સ સ્ક્વેર મળશે તો ફ્રેન્ડ્સ આના પહેલાના એક્ઝામ્પલમાં જે રીતે આપણને એક્સ જવાબ મળેલો વેરિયેબલ માટે એવી રીતે અહીંયા આપણને એક્સ સ્ક્વેર મળે છે તો હવે અહીંયાથી પાછી આપણે શરતી કન્ડિશન લગાડવી પડે કારણ કે આપણે રેશિયો ટેસ્ટની મિત્રો ચર્ચા કરી રહ્યા છીએ તો હવે રેશિયો ટેસ્ટવાળી શરત આ એક્સ સ્ક્વેરને લાગે જો એના સિવાયની કોઈ ટેસ્ટ હોય તો એની શરત આપણે અહીંયા વેરિયેબલને લગાડવી પડે કારણ કે ટોટલી નેચર જે છે એ અહીંયા વેરિયેબલ ઉપર ડિપેન્ડન્ટ છે તો ઇફ એક્સ સ્ક્વેર ઇઝ લેસ ધેન 1 ધેન યુએન ઇઝ કન્વર્જન્ટ
un is conversion. તો મિત્રો જો x સ્ક્વેર ની વેલ્યુ x કરતા નાની આવે તો ઇવન નો નેચર કન્વર્ઝન મળે, એન્ડ ઇફ x સ્ક્વેર ની વેલ્યુ જે છે ગ્રેટર ધેન 1 આવે તો ઇવન નો નેચર જે છે એ ઇવન ઇઝ ડાયવર્ઝન. ઇવન ઇઝ ડાયવર્ઝન એટલે કે અહીંયા લેસ ધેન ગ્રેટર ધેન માટે કોઈ પ્રોબ્લેમ રહેતો નથી, કારણ કે રેશિયો ટેસ્ટ એના માટે એપ્લાય કરી શકાય છે. પરંતુ ઇફ x સ્ક્વેર ઇક્વલ ટુ 1 ધેન રેશિયો ટેસ્ટ ફેલ. ઇનર સાઇડ ધેન un ઇઝ ઇક્વલ ટુ 1 અપોન n રેસ ટુ 3 બાય 2 પ્લસ રૂટ n લાઈક ધેટ. એન્ડ સો વી સપોઝ વન અનોધર સિરીઝ vn નાઉ ફ્રોમ હિયર સેમ એઝ અગો. એટલે કે મિત્રો આના પહેલાના આપણે જે એક્ઝામ્પલ કમ્પેરિઝન ટેસ્ટ અને પાવર ટેસ્ટ વાળા હતા એને હું શોર્ટલી કરી દઉં છું અત્યારે. અને હવે હું તમને એમ કહું કે મારે આ વેલ્યુ un માટે જો મારે નેચર ફાઇન્ડ કરવો હોય તો મારે બીજી એક સિરીઝ vn ધારવી પડે. અને જે vn હું કઈ રીતે ધારી તો કે હાઈએસ્ટ પાવર અહીંયા n નો હોય અહીંયા પ્લસ છે સાઇન એ 3/2 છે. તો આપણે પણ n ની વેલ્યુ અહીંયા 3/2 લઈ અને મિત્રો બીજી સિરીઝ vn ધારવી પડે. અને જ્યારે 3/2 વેલ્યુ હોય 3/2 વેલ્યુ એ મિત્રો આપણે પાવર સિરીઝ હારે કમ્પેર કરશું અને તમે કહી શકો કે આ વખતે p બરાબર તમને પાવર ટેસ્ટમાં 3/2 મળે છે. અને 3/2 જ્યારે p ટેસ્ટમાં આવે ત્યારે તે ગ્રેટર ધેન 1 વાળી ફિનોમેનામાં ગણાય. અને જ્યારે 1 કરતા મોટું હોય પાવર ટેસ્ટમાં ત્યારે એ કન્વર્ઝન્ટ અંડર આવે. તો ફ્રેન્ડ્સ કહી શકાય કે ઇફ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 ધેન vn એન્ડ un બોથ આર કન્વર્ઝન્ટ. તો લાસ્ટલી ફ્રેન્ડ બધું આપણે ભેગું કરી અને એવું કહી શકીએ કે એક્સ સ્ક્વેર જ્યારે લેસ ધેન 1 હોય તો un કન્વર્ઝન, ગ્રેટર ધેન 1 હોય તો ડાયવર્ઝન, અને ઇક્વલ ટુ 1 એટલે કે આમાં લીધું આપણે છેલ્લે ડાયરેક્ટલી કરી અને કહી શકીએ કે un જે છે એ ઇક્વલ ટુ 1 માટે પણ કન્વર્ઝન મળે છે. સો ફ્રેન્ડ હિયર વી હેવ કમ્પ્લીટેડ ઓલ અબાઉટ ધ ડીઅલમ્બર્ટ રેશિયો ટેસ્ટ એન્ડ ઇટ્સ એક્ઝામ્પલ બેસ્ડ ઓન વેરિયેબલ ઓલ્સો. તો મિત્રો અહીંયા આપણે ડીઅલમ્બર્ટ રેશિયો ટેસ્ટને કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયો લેક્ચરથી નવી ટેસ્ટ સાથે ફરીથી મળશો. નમસ્કાર, જય હિન્દ.